કેમ છો બધા? મજામાં છો? વેલકમ ટુ ચોથી શ્લોક. ચાલો ઠાકોરજીના દર્શન કરી લ્યો. જય સામે દયાળુ, કેમ છો ભગવાન? મજામાં છો ને દયાળુ? આજે માંડવી પાક ધરાવ્યો છે, દૂધ છે, ખાંડ છે ને સેવ મમરા છે. આજે સેવ મમરા ભગવાને ધરાવ્યા છે. ને મને માફ કરજો તુલસીજી છે ને, મને માફ કરજો તુલસીજી છે ને, અહીંયા મૂકા છે કે અહીંયા રહેતા નથી, અહીંયા કુંડું નથી રહેતી રહેતું કે આજે છે ને મેં હોશિયારી કરવા ગઈ ને એમાં છે ને હું કે તુલસીજીની જગ્યા બદલી ગઈ, તો માફ કરજો. માફ કરજો તુલસીજી, કેમ છો? મજામાં છો ને? તમને બધાને કેવું લાગ્યું આ જગ્યા? પ્લીઝ કોમેન્ટ કરજો. જય સ્વામિનારાયણ. આજે બનાવવાની છું અડદ, અડદનું શાક ને રોટલા. આજે હું બનાવવાની છું તાવડીમાં રોટલા. તો ટ્રાય કરવાની છું મારા ઇલેક્ટ્રિક કુકર ઉપર. કેવા થાય છે પ્લીઝ કોમેન્ટ કરજો તમે બધા, ને હું તમને બધાને પ્રોપર રેસીપી બતાવીશ. તો પ્લીઝ એન્ડ સુધી મારો વિડીયો જોજો. અડદમાં છે ને 6-7 વિસલ વાગે ને તો જ મસ્ત અડદ બફાઈ જાય, ને બફાતા નથી. એટલે 6-7 વિસલ વગાડી લેવાની અડદના શાકમાં, 6-7 વિસલ વગાડી લેવાની. હું છે ને ઇન્ડિયાથી સરસ એક નાની હાંડી લાવી છું, 2-3 લોકો જમી શકે ને એવડી છે, 2 લિટરની છે. તો એમાં છે ને હું આજે અડદ વઘારવાની છું. તો એટલી મસ્ત મારા કુકરમાં છે ને ફિટ થઈ ગઈ, ને પછી મેં એમાં છે ને તેલ નાખી. એટલે પહેલાં તો હાંડીને છે ને 3-4 કલાક પાણીમાં પલાળી રાખી હતી, ને પછી છે ને એમાં તેલ નાખી અને ગ્રીસ કરી લીધી, ને હાંડીને ગ્રીસ કરી લીધી, ને પછી છે ને અડદનો વઘાર કરવાની હતી. તો મેં કીધું ગેસ કુકર ઓન કરી દઉં ને પછી વઘાર કરું. તો હવે તમને હું બતાવીશ કે હાંડીમાં વઘાર ફર્સ્ટ ટાઈમ કરું છું આવી રીતના. તો તમને બતાવીશ કે એટલો મસ્ત વઘાર થયો છે, અને અડદનું શાક બહુ જ મસ્તનું થયું છે. કે ગામડે છે ને ચૂલાની ઉપર કરતા, તો આ વખતે મેં ફર્સ્ટ ટાઈમ મારા ઇલેક્ટ્રિક કુકર ઉપર મેં અડદનું શાક વઘાર્યું છે. એટલું મસ્ત થયું છે, પ્લીઝ તમે લોકો પણ બનાવજો. હવે હું તમને બતાવું છું કે મેં હળદર મૂકી દીધી અડદમાં. પહેલાં તો 6-7 વિસલ વગાડી લીધી હતી ને બાફી લીધા હતા, ને પછી એમાં હળદર, ચટણી, ધાણાજીરું બધું મિક્સ કરી, હવે ધાણાજીરું પણ મેં મૂકી દીધું, ને પછી છે ને હાંડી ગરમ થવા મેં મૂકી દીધી હતી, ને એને છે ને પહેલાં ગરમ કરી લેવાની 2-3 મિનિટ. ને પછી છે ને તમારે શું કહેવાય, તેલ, ઘી મૂકવું તો ઘી મૂકી શકો છો, તેલ મૂકવું તો તેલ મૂકી શકો છો. એટલે મેં છે ને ગરમ થવા મૂકી દીધી, ને પછી મેં એમાં ઘી મૂક્યું, તેલ મૂક્યું, તેલ ને ઘી મૂક્યું વઘાર માટે. કે અડદના શાકમાં છે ને ઘીનો ટેસ્ટ સરસ આવે, એટલે ઘી પણ મેં મૂક્યું ને તેલ પણ થોડું મૂક્યું. ને પછી છે ને એમાં મેં આ વખતે એમાં જીરું નથી મૂક્યું, કે અડદના શાકમાં જીરું ના જાય, એટલા માટે છે ને મેં મેથી ને રાઈનો વઘાર કર્યો હતો. છે ને રાઈ ને મેથી મૂકી દીધી મેં ઘી ને તેલની અંદર, ને જેમ ફૂટી જાય ને રાઈ ને મેથી, પછી છે ને એમાં લાલ મરચું મેં મૂક્યું શેકેલું, એટલે કે સોરી પેલું લાલ મરચું વઘાર માટે હું જે મૂકું છું ને એ, પછી એમાં લીમડો પણ મેં મૂક્યું, આદુ ને મરચાં પણ મુકાય. તો મેં આ વખતે ગ્રીન મરચાં નથી મૂક્યા, ખાલી મેં આદુ મૂક્યું. હવે છે ને જો ફાઇન રીતના તેલ થઈ ગયું છે, દેખાય છે જોયું, એમાં લાલ મરચા પણ મૂકી દીધા છે. ને
ગુંથાય ને એટલે છે ને અડદ મૂકી દઈશ. હવે છે ને થોડું પાણી એમાં મૂકી દઈશ. પછી છે ને મરચું પણ થોડું ને ઉમેરવું પડ્યું, લાલ ભૂખી હતી એ, ને એમાં ધાણા જીરું પણ મેં મૂક્યું, ને એમાં છે ને પછી થોડું ગરમ થાય ને એટલે દહીં મૂકી દેવાનું. દહીં મૂકી ને પછી છે ને એને સરસ રીતના હલાવ્યા રાખવાનું, એટલે છે ને અડદ છે ને એ તમારા શું કહેવાય કઢીની જેમ ફાટી ના જાય, એટલે છાશ હોય દહીં હોય ને એ ફાટી ના જાય, એટલે એકદમ સરસ રીતના હલાવ્યા રાખવાનું. 2-3 મિનિટ હલાવ્યા રાખવાનું. એ રીતે જો મેં દહીં મૂકી દીધું છે ને એને સરસ હલાવ્યા રાખવાનું, એટલે દહીં છે ને અડદમાં સરસ મિક્સ થઈ જાય ને એનો ટેસ્ટ છે ને ખૂબ જ સરસ આવે. તો એવી રીતે હલાવ્યા રાખવાનું. ને મારે છે ને હમણાં મેળ જ નથી પડતો, કેમેરો કેવી રીતે રાખું ને એ સેટઅપ જ નથી થતું, તો વિડીયામાં છે ને હલ હલ જ થયા રાખે છે, તો માફ કરજો. આવી રીતે કંઈક નજીક બતાવું ને તો હલલ થાય, ને એક જગ્યાએ રાખો તો ફૂલી છે ને કેચઅપ નથી થતું, જે આપણે રેકોર્ડ સરખી રીતના કરવું હોય નહીં, તો માફ કરજો. જો આવી રીતના મેં હાથમાં લઈને બતાવ્યું, જોયું કે કેવી રીતે સરસ શું કહેવાય એંગલ આવે છે, પણ ના આવ્યું, તો પછી ફરીથી એની જગ્યાએ કેમેરો મૂકી દીધો. જો સરસ આવે છે ને અડદનું શાક, કેટલું સરસ ઉકળી ગયું છે. ને પ્લીઝ તમે છે ને જ્યારે બનાવો ને ત્યારે એમાં થોડું વધારે પાણી મૂકવાનું, કે હાંડી છે ને એ પાણીને તરત જ ચૂસી લે છે, તો મેં છે ને પછી પાણી વધારે થોડું એમાં ઉમેરો કર્યો હતો. હવે જો એ ઉકળી ગયું છે તો એક બાજુ હવે હું રોટલાની તૈયારી પણ કરી લઉં. ને આવી રીતે છે ને ઢાંકી 1-2 મિનિટ મેં ઉકાળી લીધા હતા, ને પછી છે ને બીજા ગેસ ઉપર મૂકી ને આ બાજુ છે ને આ ગેસ ઉપર રોટલા કરવાની હતી, તો તાવડી પણ મેં મૂકી દીધી છે. તો હવે હું બીજા ગેસ ઉપર મૂકી ને આ ગેસ ઉપર રોટલા કરવાની છું, તો હવે એ પણ તમને બતાવીશ. એટલા સરસ ઉકળી ગયા છે, એને બંધ કરી ને હવે છે ને રોટલાની તૈયારી કરી લઉં. ચા બાજુ તાવડી પણ મેં મૂકી દીધી બીજા ગેસ કુકર ઉપર, ને આ વખતે ફર્સ્ટ ટાઈમ આવી રીતે બનાવું છું, ને રોટલા એટલા મસ્ત બન્યા હતા, રીલી નાઇસ બન્યા હતા. મેં આવી રીતે હું છે ને નવું નવું ટ્રાય કર્યા રાખું, તો મને બહુ જ ગમે માટીના વાસણમાં રસોઈ બનાવી. તો મેં તાવડી મૂકી દીધી છે ને ગરમ પણ મસ્ત થઈ ગઈ હતી, ને એને છે ને 3-4 મિનિટ પહેલાં ગરમ કરી લેવાની, ને પછી તમારે રોટલો મૂકવાનો, એટલે છે ને રોટલો ચડી જાય સરસનો. હવે છે ને જો લોટ છે ને મેં મસરી લીધો હતો, ને આવી રીતે ફાઇન રીતના કરી ને પછી છે ને ઘડી લેવાનું, ને ઘડીને તાવડીમાં મૂકવાનો. એમાં છે ને 2 ભાગ
સોરી બે ભાગ છે ને બાજરાના અને એક ભાગ જુવારનો મેં મૂક્યો હતો. એમાં નિમક મૂકવાનું ને જેટલું જોઈને એવું પાણી નાખતું જવાનું ને મસરતું જવાનું ને પછી આવી રીતે ફાઇન રીતના ઘડી લેવાનું ને ઘડીને પછી છે ને તાવડીમાં મૂકી દેવાનું. તાવડી છે ને 3-4 મિનિટ સરસ એકદમ તપવા દેવાની, તો તમારો રોટલો ચડશે નકર નહીં ચડે. આવી રીતે મેં ધીરેથી રોટલાને મૂકી દીધો અને એમાં છે ને કાણા હોય ને તો એ બૂરી લેવાના. લોટમાં થોડું પાણી મૂકી ને ઉપર છે ને થોડું પાણી પાથરી દેવાનું, એટલે કાણા હોય ને બધું બૂરતું જવાનું, એટલે છે ને તમારો રોટલો એટલો મસ્ત થશે. તો એવી રીતે કરવાનું. જો મેં આવી રીતે પાણી પાથરી લીધું એટલે કે પાણી વાળા હાથ કરી ને આખા બધા જેટલા કાણા હતા ને એટલા બૂરી દીધા ને ઉપર પાણી જતું રહીએ ને એટલે કોરું થઈ જાય ને સમજી લેવાનું કે તમારો નીચેનું પડ શેકાઈ ગયું છે. એવી રીતે કરવાનું. હવે બીજા રોટલાની પણ હું આવી રીતે તૈયારી કરી લઉં કે છે ને મસરી લઉં. રોટલો છે ને નીચેનું પડ ચડી ગયું, હવે ધીરે ધીરે છે ને ચમચાથી આવી રીતે છે ને ફેરવવાનો ચમચો, એટલે છે ને ધાર હોય ને એ તૂટે નહીં ને ધીરેથી છે ને આવી રીતે ઉથલાવી લેવાનો રોટલાને, એટલે છે ને મસ્તનો રોટલો થઈ જાય. જો કેટલો ફાઇન રોટલો ચડ્યો છે. આવી રીતે તાવડીમાં ઇલેક્ટ્રિક કુકરમાં મેં ફર્સ્ટ ટાઈમ આવી રીતે રોટલો બનાવ્યો છે એ તમને બતાવું છું. મેં આમાં કંઈ એમાં મિક્સ નથી કર્યું, આવી રીતે હું બનાવું છું. પ્લીઝ તમે લોકો પણ બનાવજો. એટલે મારો ચડી ગયો છે, હવે છે ને હું આવી રીતે બીજું પડ પણ ચોળવી લઈશ હમણાં ને બીજા રોટલાની પણ તૈયારી કરી લેવાની એવી રીતના. એટલે છે ને તાવડી તમારી શું કહેવાય ખાલી ના ભરે, કહે છે કે ખાલી તાવડી ના રાખવી જોઈએ. એક રોટલો ચડી જાય તો બીજો રોટલો ઘડાઈ જવો જોઈએ એવી રીતે કહે છે ડોહલા. આપણે નથી ખબર પણ કહે છે કે તમારો શું કહેવાય બગાડ ના થવો જોઈએ. અડદ પણ અડદનું શાક પણ મસ્ત થઈ ગયું છે. અડદ કહેવાય મસ્ત થઈ ગયું છે. પ્લીઝ તમે લોકો પણ બનાવજો.